હું છુરી બટર પિન છું. આજે આપણે વાત કરીશું ટિકટોક સ્ટાર ફાટેલભાઈ વિશે. જાણીએ ટિકટોક બંધ થયા પછી રિપોર્ટ કેવો છે તે ચાલો મળીએ ફાટેલભાઈ. તો ફાટેલભાઈ ટિકટોક બંધ થયા પછી તમારું કહેવાનું થાય છે? જી ટિકટોક બંધ થયા પછી તું હાથ ધોવાઈ ગયો સાબુ પાણી વગર હાથ ધોઈ નહીં. તો ટિકટોક બંધ થયા પછી મેં અત્યારે ધંધો કરો છો પોદરા વિના પોદરા બીજો કઈ કઈ ધંધો હે જ નહીં. ફાટેલભાઈ મેં આ પોદરા વિના બિઝનેસમાં કેટલા રૂપિયા કમાવ છો? અત્યારે તો ભાઈ માં એવું છે ને એમાંથી 80 રૂપિયા કમાયેલો. તો ફાટેલભાઈ મારું કહેવાનું એમ થાય છે તો 80 રૂપિયા થી તમારું ગુજરાન ચાલી જાય છે. એમાંથી વિમલ મિરાજ ના થઈ જાય અને તેલ મરચાના તૂટે. તો ફાટેલભાઈ તમારા તેલ મરચાના ખર્ચા માટે શું કરો છો? એના માટે તો હું બીજાના ઘીરે કસા ભૂતા કરી આવું. એમાં અમારા ઘરનું રડે. ફાટેલભાઈ આ તો થઈ તમારી વાત. હવે તમે તમારા બૈરી અને છોકરા વિશે કઈ કામ જણાવો. હું 18 વર્ષથી વાંધો છું. ચિંતા કરવામાં ફાટેલભાઈ હું વાંધો જ છું. તો પછી સવાલ ફેરવો. ફાટેલભાઈ મહત્વનો સવાલ એ છે કે તમે ટિકટોક સ્ટાર કઈ રીતે બન્યા? ઈ તો હું બોલરા વિનતો તો અને વિડીયો બનાવી અને ટિકટોક માં મૂકો. બધાએ મને ટ્રી ભામજી અને બધા લાઈક કરી દીધું અને હું થઈ ગયો ફેમસ અને બની ગયો ટિકટોક સ્ટાર. હાલો હવે મારે પોદરા વીણવાનો ટાઈમ થઈ ગયો જાવશે. તો જતા જતા છેલ્લો સવાલ, તમે અમારા દર્શકોને અમારી ચેનલ વિશે કઈક જણાવો. આ જરૂર જેમ તમે મને ટિકટોક માં લાઈક કર્યો પણ આમાં લાઈક કરો શેર કરો અને આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જેથી હું પણ આમાં સ્ટાર બની જાઉં. તો હાલો હવે બધાને મોકલો આ વિડીયો ફટાફટ. હાલો.